ચાલો બાળકો કેમ છો મજા બને આજે આપણે કયો વિષય ભણવાનો છે આજે આપણે વિષય કલરવ ભણવાનો છે કલરવમાં શું ભણવાનું છે આપણે કલરવમાં પુનરાવર્તન કરવાનું શું કરવાનું છે પુનરાવર્તન આપણે જે પ્રશ્ન જવાબ ભણી ગયા ને એ પ્રશ્ન જવાબ ફરીથી આપણે આજે લખવાના અને પાકા કરવાના છે લખશો ને તમે બધા સરસ હું આજે ભણાવું એ તમારે ગુંતાની નોટમાં એકવાર લખવાના અને પાકા કરવાના છે અત્યારે હું તમને એ પ્રશ્ન અને જવાબ બંને તમને હું કરાવીશ તો જાણો બાળકો પેલો શું લખ્યું છે એક શબ્દમાં ઉત્તર લખો આપણે આખા શબ્દમાં ઉત્તર નથી લખવાના પણ એક શબ્દમાં ઉત્તર લખવાના એક શબ્દમાં જવાબ આપવાના છે તો પ્રશ્ન નંબર એક છે કરવત કોનું ઓજાર છે તો આપણે આગળ શીખ્યા ને કરવત તો કે કરવત સુથારનું ઓજાર છે સુથાર છે એનું ઓજાર શું છે સોરી કરવત છે કોનું ઓજાર છે સુથારનું કોનું સુથારનું એ પછી પ્રશ્ન નંબર બે છે માટલા કોણ બનાવે છે તો માટલા કોણ બનાવે કુંભાર બનાવે એ ખબર છે ને તમને કોણ બનાવે માટલા કુંભાર બનાવે પછી પ્રશ્ન નંબર ત્રણ છે ખેતરમાં અનાજ કોણ પકવે છે કોણ પકવે ખેતરમાં અનાજ ખેડૂત પકવે કોણ પકવે ખેડૂત પછી પ્રશ્ન નંબર ચાર છે ટપાલ કોણ વેચે છે ટપાલ ટપાલ વેચે છે તો એનો જવાબ છે ટપાલ ત્યાર પછી પાંચમો પ્રશ્ન શાળામાં તમને કોણ ભણાવે છે તે તો તમને ખબર જ હશે શાળામાં તમને કોણ ભણાવે શિક્ષક ભણાવે કોણ ભણાવે શિક્ષક ત્યાર પછી પ્રશ્ન નંબર છ છે વાહન ચલાવે તેને શું કહેવાય વાહન ચલાવે તેને શું કહેવાય ડ્રાઈવર કહેવાય શું કહેવાય ડ્રાઈવર કહેવાય ચાલો હવે પ્રશ્ન નંબર સાત છે વાળ કાપી તેને શું કહેવાય તમે વાળ કપાવવા જાઓ છો ને કોની પાસે જાઓ છો વાળ કપાવવા વાળ પાસે જાઓ ને તો વાળ કાપી તેને શું કહેવાય વાળંદ કહેવાય તો એનો જવાબ લખવાનું વાળંદ પછી પ્રશ્ન નંબર આઠ છે બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જવાય ડોક્ટર પાસે જઈએ ને આપણે બીમાર હોય ત્યારે કોની પાસે દવા લેવા જઈએ આપણે ડોક્ટર પાસે તો એ જવાબ નું લખવાનું ડોક્ટર ર પછી નવમો પ્રશ્ન છે ફૂલછોડ કોણ ઉછેરે છે તો ફૂલછોડ ઉછેરે એને શું કહેવાય માળી કહેવાય શું કહેવાય માળી તો એનો જવાબ આવશે માળી પછી પ્રશ્ન નંબર દસ છે લોખંડના ઓજારો કોણ બનાવે છે તો આપણે આગળ પાઠમાં શીખ્યા હતા ને બધા વ્યવસાયકાર હતા કુંભાર દરજી વાળંદ ડોક્ટર ત્યાર પછી કુસુમથાર ખેડૂત ટપાલી ડ્રાઈવર એ બધા વ્યવસાયકાર હતા ને એવી રીતે ફૂલછોડ કોણ ઉછેરે તો કે માળી પછી લોખંડના ઓજાર કોણ બનાવે તો લોખંડના ઓજાર લુહાર બનાવે પછી પ્રશ્ન નંબર અગિયાર છે કપડાં સીવડાવવા કોની પાસે જશો તમારે કપડાં સીવડાવવા હોય તો તમે કોની પાસે જાઓ દરજી પાસે જાઓ ને દરજીમાં આપણે કપડાં સીવે ને તો એ કપડાં સીવે એને શું કહેવાય દરજી કહેવાય ત્યાર પછી પ્રશ્ન નંબર બાર છે ગાયો ચરાવનારને શું કહેવાય તો જે ગાયો ચરાવે એમને ગોવાળ કહેવાય તો બારનો જવાબ છે ગોવાળ ચાલો બાળકો અમે પ્રશ્ન જવાબ જે ભણાવ્યા એ તમારે ઘરેથી પાકા કરવાના છે બીજી વાર હું કરાવું કરાવું બીજી વાર તો ચાલો કરવત કોનું ઓજાર છે સુથારનું માટલા કોણ બનાવે છે કુંભાર પછી ખેતરમાં અનાજ કોણ પકવે ખેડૂત ટપાલ કોણ વેચે છે ટપાલી શાળામાં તમને કોણ ભણાવે છે શિક્ષક વાહન ચલાવે તેને શું કહેવાય તો વાહન ચલાવે તેને શું કહેવાય ડ્રાઈવર કહેવાય પછી પ્રશ્ન નંબર સાત છે વાળ કાપે તેને શું કહેવાય તો વાળ કાપે એને વાળંદ કહેવાય પછી બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જવાય તો ડૉક્ટર પાસે જવાય ને તો એનો જવાબ આવશે ડૉક્ટર પછી નવમો પ્રશ્ન છે ફૂલછોડ કોણ ઉછેરે છે તો ફૂલછોડ માળી ઉછેરે છે પછી દસમો પ્રશ્ન છે લોખંડના ઓજારો કોણ બનાવે છે તો એનો જવાબ છે લુહાર લોખંડના ઓજારો લુહાર બનાવે પછી પ્રશ્ન નંબર અગિયાર છે કપડા સીવડાવવા કોની પાસે જશો દરજી પાસે જશો પછી પ્રશ્ન નંબર બાર છે ગાયો ચરાવનારને શું કહેવાય તો એમને જવાબમાં આવશે ગોવાળ ચાલો બાળકો સમજાઈ ગયા પ્રશ્ન જવાબ બધા સરસ તો
तो હવે તમારે ગૃહકાર્યમાં શું કરવાનું છે? આ બોર્ડ પર લખેલા પ્રશ્ન જવાબ ગૃહકાર્યની નોટમાં લખી પાકા કરવા. બોર્ડ પર જે પ્રશ્ન જવાબ મેં સમજાવ્યા પડાવ્યા કે તમારે ગૃહકાર્યની નોટમાં જે જેવી રીતે લખ્યું છે એવી જ રીતે તમારે લખી સારા અક્ષરે લખવાના, ગંદા અક્ષર કરવાના નહીં. એવી જ સારા અક્ષરે ચોખ્ખા અક્ષર ને જ્યાં જ્યાં સ્પેસ છોડેલી જગ્યા છોડેલી છે એવી રીતે તમારે જગ્યા છોડી અને વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું. ચાલો બાળકો, આજે આપણે આ 15મું પુનરાવર્તન અહીંયા પૂરું કરીએ. હવે પછીનું આપણે આવતા વિડીયોમાં ભણીશું.